અમારી સમ્રાટ સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો દરેક પ્રકારના પળે પળના સમાચાર. તળાજા શહેરમાં સરતાન પર બંદર રોડ નજીક આવેલ મદ્રેસા આયશા સિદ્દીકા ખાતે સ્કોલરશીપ અંગેના ફોર્મ ભરવા માટેનો કાર્યક્રમ યોજાયો. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સરતાન પર બંદર રોડ નજીક આવેલ મદ્રેસા આયશા સિદ્દીકા ખાતે વિવિધ પ્રકારના કાર્યક્રમ અવારનવાર યોજવામાં આવે છે, તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે આજે પણ સ્કોલરશીપના ફોર્મ ભરવા અંગેનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અંદાજે 300 જેટલા ફોર્મ ભરાયા હતા. આ કાર્યક્રમમાં ભાવનગરથી સાદિકભાઈ રાઠોડ, આશિફ ખાન પઠાણ, શેખ તોફિકભાઈ, હારૂનભાઈ મલેક સહિતના વિવિધ આગેવાનો પધાર્યા હતા. તળાજા ખાતેથી અયુબભાઈ દસાઈડા તેમજ મુન્નાભાઈ એટી તથા અબુભાઈ મલાડા અને અલ્તાફભાઈ ચુડાસરા સહિતના વિવિધ સેવાભાવી યુવાનોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તળાજાના વિવિધ આગેવાનોએ ભાવનગરથી આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ તારીખ 25/9/22 દિવસે મદ્રેસા આયશા સિદ્દીકિયા તળાજા મુકામે સમસ્ત મુસ્લિમ સમાજ અને લઘુમતી સમાજની અંદર આવતા સ્કોલરશીપના ફોર્મ ભરવા માટેનો ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર હું સાદિકભાઈ રાઠોડ અને મારી સાથે ટીમના છોકરાઓ સાથે આવીને 20 છોકરાઓ આવીને અમે સ્કોલરશીપના ફોર્મનું અહીં આયોજન કરેલું છે, જેની અંદર 275-300 ફોર્મ જેવું સબમિટ થશે. ને આ ફોર્મ લઘુમતી સમાજની અંદર આવતા દરેક વર્ગના ફોર્મ ભરવામાં આવે છે. એક કેમ્પ મદ્રેસા સિદ્દીકાની અંદર અને એક કેમ્પ અયુબભાઈના સહયોગથી તેમની ઓફિસે વાવ ચોકમાં રાખેલો છે. બંને જગ્યાએ વાવ ચોકની ઓફિસ ઉપર તળાજાના લોકલ પબ્લિક માટે થઈને ફોર્મનું આયોજન કરેલું છે અને મદ્રેસાની દીકરીઓ માટે મદ્રેસાની અંદર આયોજન કરેલું છે, જે આ છેલ્લા 4 વર્ષથી આ કેમ્પનું આયોજન થાય છે ને જે અયુબભાઈના સહયોગથી અમે અહીં સુધી આવીએ છીએ ને બધી પૂરી ટીમનો સહયોગ સારો છે ને આવી જ રીતે લોકો આ સ્કીમનો લાભ લે વધારેમાં વધારે એવી અમારી ઈચ્છા છે.